હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે લેક્ચર નંબર 11 ની અંદર થોડાક એક્સ્ટ્રા દાખલા આપણે જોઈએ. તો પ્રથમ દાખલાની રકમ છે કે જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. આપણે દાખલો આગળના લેક્ચરની અંદર ગણી ગયા છે. શૂન્યનો સરવાળો કેટલો હોય વર્ગમૂળમાં 5 અને ગુણાકાર કેટલો હોય 3/4. તો આ રકમ આપણે ટૂંકમાં લખીએ, શૂન્યનો સરવાળો. તો સરવાળાને શું કરવાનો દર્શાવે? આલ્ફા પ્લસ બીટા. એટલે બે શૂન્યનો સરવાળો, દ્વિઘાત બહુપદી મેળવવાનો છે, બે શૂન્ય આવશે વર્ગમૂળમાં 5. ત્યારબાદ શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 3/4. તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થીઓ, દરેકને દાખલો આવડે છે એના માટે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો? દ્વિઘાત બહુપદી મેળવવા માટે સરવાળો અને ગુણાકાર આપી દીધો શૂન્યનો. આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે અવારનવાર? તો પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ આવશે આલ્ફા પ્લસ બીટા કે એક્સ પ્લસ આલ્ફા બીટા કે. આ સૂત્ર ઉપયોગ કરીએ છીએ. ફક્ત સૂત્ર લખવાનું છે પી ઓફ એક્સના. પી ઓફ એક્સ લખીએ કે એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા, સરવાળો કેટલો છે વર્ગમૂળમાં 5 કે એક્સ, ને પ્લસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? આલ્ફા પ્લસ બીટા, સોરી આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 3/4 કે. ખ્યાલ છે? હવે અહીંયા આપણે લસા લઈ લઈએ. શું લઈએ? લસા લઈ લઈએ આપણે. તો પી ઓફ એક્સ અહીં તમે 0 લખશો તો પણ વાંધો નથી, કે એક્સનો વર્ગ છેદમાં 1 માઇનસ વર્ગમૂળમાં 5 કે એક્સ છેદમાં 1 પ્લસ 3/4. તો લસા લઈએ, 1 અને 4નો લસા કેટલો આવશે? 4. દરેકને ખ્યાલ જ છે. તો 1ને કેટલા વડે ગુણાકાર? 4 આવશે, 4 વડે. અને પણ 4 વડે ગુણાકાર, અહીંયા પણ સોરી કેટલા વડે ગુણાકાર? 1 વડે. 1 × 4 = 4, 4 × 4 = 4. તો પી ઓફ એક્સ બરાબર 4 ઉપર ગુણાકાર કરીએ તો કેટલા લખી શકાશે? કે 4x² અથવા તો 4x² કે માઇનસ આપણે ગુણાકાર 4√5kx, ને 3 × 3 કે, અને આકારના છેદમાં કેટલા આવશે લસાઅ? 4. હવે જો સામાન્ય કેટલા નીકળે છે તેમાં? દર ઉપરથી કે નીચે તો બધા 4 કોમન જ છે, k/4. તો લખાશે કેટલા? 4x² માઇનસ 4√5x પ્લસ 3 આવશે. અને k/4 કોણ છે? અચળાંક છે. એટલા માટે આપણે એને આ રીતે પણ લખી શકીએ, પી ઓફ એક્સ બરાબર 4x² માઇનસ 4√5x પ્લસ 3. આપણે શું આવી ગઈ? બહુપદી આવી ગઈ સૂત્રની અંદરથી. અને વિદ્યાર્થીઓ, બીજી રીત પણ મેં તમને શીખવાડી હતી કે પી ઓફ એક્સનું વ્યાપક સ્વરૂપ કયું છે? તો ax² પ્લસ bx પ્લસ c. તમારી પાસે a, b અને c ની કિંમત હોય તો ડાયરેક્ટ આપણને મળી જશે. એ પણ મળી જશે એબીસીની કિંમત કઈ રીતે? તો અર્થાત આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું આવે? માઇનસ β/a. તો શું લખાશે? વર્ગમૂળમાં 5/a કાંઈ નથી, એ આનું સૂત્ર શું લખાશે? c/a, તો એટલે 3/4. ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. જોજે, બી એટલે કેટલા લખી લખી શકાશે? બી એટલે -√5. એ એટલે કેટલા લખાશે? 1. તો એટલે લખીએ 1, ન લખીએ તો વાંધો નથી. અને બી એટલે કેટલા લખવાના છે? બી એટલે જો -√5 અને એ પણ ઉપર જશે. આ એ ક્યાં જશે? ઉપર જશે. તો આને લખી શકાશે -b√5. અને આ એ ની જગ્યાએ શું લખી શકાય આપણે? એ વખત કેટલા છે જોવો જોઈએ? અહીંયા 4. તો એની જગ્યાએ કેટલા લખી શકાશે? 4. આગળ હું લખું છું અહીંયા -b√5. તો -a ની જગ્યાએ કેટલા લખાશે? 4√5. તો b = -4√5 લખી શકાશે. તો b ની જગ્યાએ શું લખાશે? -4√5x
અને પ્લસ સીની જગ્યાએ લખી શકાશે ત્રણ, તો આપણે બહુપદી મળી જશે આપણને. ખ્યાલ આવી ગયો મિત્રો? આ દાખલો આપણે શીખી ગયા છે, પણ આ દાખલો શીખવાનું કારણ એ કે એના પરથી આપણે આ દાખલાની સમજૂતી મેળવવાની છે. કઈ રીતે? તું જો ધ્યાન ધ્યાન દીધું, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય, જેના શૂન્ય કોણ હોય? ત્રણ પ્લસ રૂટ ટુ અને ત્રણ માઇનસ રૂટ ટુ, આ બે શૂન્ય હોય. તો આ એક શૂન્ય છે એટલે રકમ ટૂંકમાં લખીએ આન્સર, તો આલ્ફા બરાબર, આલ્ફા બરાબર ત્રણ પ્લસ રૂટ ટુ અને બીટા બરાબર થ્રી માઇનસ રૂટ ટુ. આ બે શૂન્ય આપણને આપી દીધા છે અને તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. અને અહીંયા શું ફરક હતો જો, અહીંયા શું હતો? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દેતા હતા અને તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવતા હતા. અને આપણને શૂન્ય આપી દીધા છે, શૂન્ય ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાનું છે. તો શૂન્યનો સરવાળો ગુણાકાર આપી દીધો તો બહુપદી મેળવતા આપણને આવે છે. આ તો અહીંયા શૂન્ય આપી દીધા છે આપણે, તો બહુપદી કહી દેવાય છે. કોણ કહેશે રીતે મિત્રો? શું કરવું પડશે આમાં? કોઈને વિચાર આવશે? વિચારવું પડશે મિત્રો. સરસ સરસ સરસ, બહુ ગમ્યું. શું કરવું પડશે? કાંઈ વાંધો નથી આપણને. અહીંયા શૂન્ય આપી દે તો સરવાળો કરી નાખો, ગુણાકાર કરી નાખો. અહીંયા આપણે સરવાળો ગુણાકાર ઓલરેડી આપી દીધું છે, અહીંયા સરવાળો ગુણાકાર નથી આપતા, તો આપણે સરવાળો ગુણાકાર કરી દઈએ. આ બે બી આલ્ફા અને બીટા છે, બંનેનો સરવાળો કરી દઈએ તો આપણે સરવાળો મળી જશે. બંને ગુણાકાર કરતા ગુણાકાર મળી જાય, સેમ આના જેવી રકમ થઈ જશે. તો આપણે સરવાળો કરીએ, આલ્ફા પ્લસ બીટા બરાબર શું? થ્રી પ્લસ રૂટ ટુ પ્લસ બીટા એટલે થ્રી માઇનસ રૂટ ટુ. હવે જો તમે આ રૂટ ટુ રૂટ ટુ કહે છે ને, ત્રણ ને ત્રણ કેટલા લખાશે? છ. આલ્ફા પ્લસ બીટા કેટલા લખ્યા? છ. અને અહીંયા આપણે ઓલરેડી આપી દીધા આલ્ફા પ્લસ બીટા બરાબર નો પાંચ. હવે અહીંયા આપણે શોધીએ છ, હવે ગુણાકાર કરીએ આલ્ફા ઇન્ટુ બીટા, તો બંનેનો ગુણાકાર, તો ત્રણ પ્લસ રૂટ ટુ અને બીજા કૌંસમાં ત્રણ માઇનસ રૂટ ટુ. તો દરેકને ખ્યાલ છે બંને કાઉન્ટ સરખાશે. હવે કેવું છે? ત્રણ આખા નો વર્ગ શું લખી શકાશે? ત્રણ આખા નો વર્ગ માઇનસ રૂટ ટુ નો વર્ગ. તો ત્રણ નો વર્ગ નવ, વર્ગમાં બે નો વર્ગ બે, બરાબર કેટલો જવાબ આવશે? સાત. તો શૂન્યનો ગુણાકાર કેટલો આવે છે? સાત. બસ આની જેવી રકમ થઈ ગઈ છે. બે શૂન્યનો સરવાળો આપણને આપી દીધો છે અને બે શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર શું લખી શકાશે? પી ઓફ એક્સ બરાબર શું લખાશે? પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કે એક્સ અને પ્લસ આલ્ફા બીટા કે. ફક્ત કિંમત લખવાની છે અહીંયા. કે એક્સ નો વર્ગ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? આપણી પાસે છ, તો છ કે એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? સેવન કે. અને આપણે કે કોમન કાઢી લઈએ તો એક્સ નો વર્ગ માઇનસ સિક્સ કે સિક્સ એક્સ પ્લસ સેવન બરાબર પી ઓફ એક્સ. અને એક્સ એ કે કોણ છે? અચળાંક છે. તો પી ઓફ એક્સ શું લખી શકાશે? એક્સ નો વર્ગ માઇનસ સિક્સ એક્સ પ્લસ વન. આપણી બહુપદી આવી ગઈ. અને આ રીતે બહુપદી મળે તો પણ મળી જશે, કારણ કે આ છ ના છેદમાં કંઈથી ક્યાં લખી શકાશે? આના છેદમાં પણ એક. તો આને શું કહેવાશે? માઇનસ બી ના છેદમાં. અને આને શું કહેવાશે? સી ના છેદમાં. તો એમાં કેટલા? એક. બી બરાબર માઇનસ છ, સી બરાબર સાત. કિંમત લખી તો આપણે જવાબ આવી જશે બીજી રીતે. બરાબર ખ્યાલ આવી જાય મિત્રો? આ દાખલા છે, ત્યાં જો બધા દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે, પ્રેક્ટિસ માટે ખૂબ જ જરૂરી છે. અત્યારે ત્રીજો દાખલો પણ જોઈએ. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય, તો આપણને ખ્યાલ છે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય ત્યારે શૂન્ય કોણ હોય છે? આલ્ફા અને બીટા. તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો, એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય વન અપોન આલ્ફા અને વન અપોન બીટા હોય. આના જેવો દાખલો છે, ખબર છે? હા, આના જેવો સેમ દાખલો, આના જેવો. અહીંયા આપણે બંધ રકમ છે, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય થ્રી પ્લસ રૂટ ટુ, થ્રી માઇનસ ટુ, એવું જ છે. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય વન અપોન આલ્ફા અને વન અપોન બીટા હોય. અહીંયા આપણે એવો જ શૂન્ય ત્રણ પ્લસ રૂટ ટુ થાય એટલે કે શું આપે છે? વન 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 અપોન આલ્ફા. અને બીજું શૂન્ય થ્રી માઇનસ રૂટ ટુ આપતા હતા એટલે કે શું આપે છે? વન અપોન બીટા આપે છે. તો આપણને દાખલા સેમ જ છે. તો અહીંયા આપણે શું કહે છે? બે શૂન્યનો સરવાળો કરે છે. તો અહીંયા પણ આપણને એક શૂન્ય કોણ આપે છે? વન અપોન આલ્ફા. બીજું શૂન્ય કોણ આપે છે? વન અપોન બીટા. તો આ પહેલાં બંને શૂન્યનો શું કરવો પડશે? આપણે સરવાળો કરવો પડશે. તો અહીંયા લખો
શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કેટલો? વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા, આ શૂન્યનો સરવાળો. હવે જો શૂન્યનો સરવાળો હોય તો આપણે શું લેવું પડશે? લસાઅ લેવો પડશે. છેદમાં આલ્ફા અને બીટા છે, કેટલા વડે ગુણાકાર કરવો પડશે? બીટા વડે અને આલ્ફા વડે. તો આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા શું લખી શકાય? બીટા ઇન્ટુ વન, બીટા આલ્ફા ઇન્ટુ વન અને આલ્ફા છેદમાં આલ્ફા બીટા. અથવા મળી જશે કે નહીં મળી જશે? જો આ શું છે? આલ્ફા પ્લસ બીટા બે શૂન્યનો સરવાળો, આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર. તમને સૂત્ર આવડે કે ન આવડે? તમને આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું લખી શકાશે? માઇનસ બીના છેદમાં એ. અને આનું સૂત્ર શું લખાશે? એક મિનિટ આપણે આ બાજુ લખીએ અહીંયા અને આગળ ભણીએ. જો અહીંયા આન્સર થ્રી, બે શૂન્યનો સરવાળો, સરવાળો કેટલો છે? વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા. આ છે ત્યારે લસાઅ લઈએ, આનો બીટા વડે ગુણાકાર કરીએ અને આલ્ફા વડે. તો બીટા ઇન્ટુ વન કેટલા લખી શકાશે? બીટા. આલ્ફા ઇન્ટુ વન કેટલા લખી શકાશે? આલ્ફા. આ છેદમાં લસાઅ આલ્ફા ઇન્ટુ બીટા. હવે આપણને ખબર છે આલ્ફા પ્લસ બીટા કોણ છે? બે શૂન્યનો સરવાળો. સૂત્ર શું લખી શકાશે? માઇનસ બીના છેદમાં એ. અને આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર સીના છેદમાં એ. તો જો એ અને એ તો કેન્સલ, વચ્ચે કોણ? માઇનસ બીના છેદમાં સી. ખ્યાલ આવી? માઇનસ ના માઇનસ, બી એટલે કેટલા? બહુ બધી છે આપણે જોજો. બી એટલે કેટલા? માઇનસ પાંચ. તો માઇનસ પાંચ ને સી એટલે કેટલા? તો ત્રણ. તો કેટલો આવશે? પાંચના છેદમાં ત્રણ. કોણ પાંચના છેદમાં ત્રણ? બે શૂન્યનો સરવાળો પાંચના છેદમાં ત્રણ આપણને બે શૂન્ય સરવાળો આપી દેતા હતા. અહીંયા આપણે બે શૂન્ય સરવાળો શોધ્યો છે, અહીંયા આપણે બે શૂન્ય સરવાળો શોધીએ છીએ. આ બે શૂન્યનો શું કરીએ? ગુણાકાર કરીએ આપણે. બે શૂન્યનો, શૂન્યનો ગુણાકાર. તો શું લખી શકાય? શૂન્યનો કયા શૂન્ય છે? વન અપોન આલ્ફા અને વન અપોન બીટા. આ બે શૂન્ય છે ને, એનો ગુણાકાર. ગુણાકાર એક ગુણ્યા એક એક, આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા બીટા લખાશે. તો સૂત્ર એકના છેદમાં એક જ લખાશે. આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યના ગુણાકાર સૂત્ર શું લખી શકાય? સીના છેદમાં એ. સીના છેદમાં એ. એ ક્યાં જશે? ઉપર. તો એના છેદમાં સી. તો એ એટલે કેટલા? તમે પાસે જોવો જોઈએ એક. અને સી એટલે કેટલા છે? ત્રણ. એકના છેદમાં ત્રણ. શૂન્યનો ગુણાકાર કેટલો હોય? જોઈએ એકના છેદમાં ત્રણ. તો દાખલામાં ટૂંકી રીતે કરો તો પણ કરી શકાશે, લાંબી રીતે મતલબ સૂત્રને બદલે સૂત્ર વગર. આ શૂન્યનો ગુણ આ પણ કહેવાશે બી કહેવાશે, આ પણ કહેવાશે સી, આ પણ કહેવાશે એ, આ પણ કહેવાશે સી. હવે જોઈએ આપણે સૂત્ર લખીએ. પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કે એક્સ પ્લસ આલ્ફા બીટા કે. તો કે એક્સ નો વર્ગ, અહીંયા જો બે શૂન્યનો સરવાળો, શૂન્ય સરવાળો પાંચના છેદમાં ત્રણ. તો પાંચ કે એક્સ ના છેદમાં ત્રણ, શૂન્ય ગુણા કેટલો છે? એકના છેદમાં ત્રણ, એક કે ના છેદમાં ત્રણ. તો અહીં શું લેવું પડશે આપણે? લસા. તેના છેદમાં કઈ રીતે એક લસા લઈએ? આ એક લસા કેટલો? એક અને ત્રણ લસા ત્રણ. ત્રણ વડે ગુણાકાર, એક વડે ગુણાકાર, એક વડે ગુણાકાર જો થ્રી કે એક્સ સ્ક્વેર માઇનસ ફાઈવ ફાઈવ કે એક્સ ને પ્લસ કે એક ગુણ્યા એક છેદમાં ત્રણ. કોમન કેટલા લખીએ આપણે ઉપરથી? કે કોમન નીકળશે, છેદમાં ત્રણ પણ સામાન્ય નીકળશે. વચ્ચે કોણ? એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ એક. આપણે કઈ આવી ગઈ? દ્વિઘાત બહુપદી આવી છે. માટે પી ઓફ એક્સ માં શું લખી શકાશે? એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ એક. દ્વિઘાત બહુપદી ખ્યાલ આવશે? હવે આ ત્રણે ત્રણ દાખલા સેમ જેવા જ છે ને. અહીંયા ઓલરેડી સરવાળો આપણને આપી દે, સરવાળો ગુણાકાર. અહીંયા બે શૂન્ય આપ્યા છે અને તેના પર બહુપદી મેળવવાની છે. તો આપણે શું કરવું પડશે? આ શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરી દઈએ. અહીંયા આપણે કીધું છે શૂન્યનો, બે શૂન્ય આપ્યા છે પણ અહીંયા શૂન્ય આપણને જ્ઞાત આપે છે. જો થ્રી પ્લસ રૂટ ટુ આપણે ચોક્કસ કિંમત આપે છે, બરાબર. અને અહીંયા કોઈ ચોક્કસ કિંમત નથી. વન અપોન આલ્ફા, આલ્ફા એટલે કેટલા એ આપણને ખબર નથી. પણ આ એક શૂન્ય છે, બે શૂન્ય. અહીંયા બે શૂન્યનો સરવાળો કરીએ છીએ તો સેમ અહીંયા પણ આપણે બે શૂન્યનો સરવાળો જ કરવાનો છે. અને સરવાળો કરીએ એટલે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. તો આની કિંમત મેળવવા માટે આપણને એક આધાર આપી દીધો છે. કીધું છે એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ, અને આ શૂન્ય પણ છે આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટાના શૂન્ય વર્ગ, તો
આલ્ફા પ્લસ બીટા છે તો આ બહુપદીનો સરવાળો થઈ ગયો, તો બહુપદીનો સરવાળો સૂત્ર માઇનસ બી ના છેદમાં એ ગુણાકાર સી ના છેદમાં કિંમત લખી દઈએ એટલે આપણને આ બંનેનો સરવાળો મળે છે 5 ના છેદમાં 3. ખ્યાલ આવી ગયો? હવે દાખલા પર ચાલો. જેના શૂન્યનો સરવાળો અને બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને ગુણાકાર આનો કુલ માં 2 માઇનસ 7 ને 14 છે તે ત્રિઘાત બહુપદી, જો ત્રિઘાત બહુપદી કે રીતે તો ત્રિઘાત બહુપદી માટે રકમ આપણે ટૂંકમાં લખીએ તો શૂન્યનો સરવાળો શું લખી શકાય? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. કેમ? ત્રણ ત્રણ શૂન્ય ત્રિઘાત બહુપદી, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો સરવાળો કેટલો પછી આપણને 2 હે ને? સરવાળો કેટલો પછી 2? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા સૂત્ર શું લખી શકાય? માઇનસ બી ના છેદમાં 1, તો લખાશે 2 ના છેદમાં 1. ખ્યાલ આવ્યો? ત્યારબાદ બીજું સૂત્ર છે બે બે શૂન્યના ગુણાકારનો સરવાળો. બે બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા, એટલે બે બે શૂન્ય છે એના ગુણાકારનો સરવાળો, તો એનું સૂત્ર શું લખી શકાશે? સી ના એના કેટલા આપે છે આપણને? માઇનસ 7. એ સૂત્ર સી ના છેદમાં 1, તો માઇનસ 7 ના છેદમાં 1. અને ત્યારબાદ શું છે? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, કેટલા આપે છે આપણને? માઇનસ 6. તો આનું સૂત્ર શું આવે છે? માઇનસ ડી ના છેદમાં 1, માઇનસ 14 ના છેદમાં 1. તો આના બાદ આપણને કયો ખ્યાલ આવશે? એ બરાબર કેટલા ખબર પડશે? માટે શું લખી શકાય? એ બરાબર 1. બી બાબા કેટલો લખાય છે? માઇનસ બી બાબા 2 છે, તો માટે બી બાબા કેટલો લખી શકાય? માઇનસ 2. સી બાબા કેટલો લખાશે? માઇનસ 7. અને બી બરાબર માઇનસ માઇનસ કેન્સલ એટલે 6. અને ત્રિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપની ખ્યાલ જ છે, પી ઓફ એક્સ બરાબર એ એક્સ ની 3 ઘાત પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ બી. તો એની જગ્યાએ લખાશે 1, તો 1 લખવાની જરૂર હતી. એક સિદ્ધાંત બી ની જગ્યાએ માઇનસ 2 એક્સ નો વર્ગ, સી ની જગ્યાએ માઇનસ 7 એક્સ, બી ની જગ્યાએ આપણે લખી શકાશે 14. તો આપણે આ ત્રિઘાત બહુપદી આવી ગઈ, પી ઓફ એક્સ બરાબર ત્રિઘાત બહુપદી. ચાલો આવશે તો બે બે શૂન્યનો સરવાળો ગુણાકાર અને બધા શૂન્યનો સરવાળો આપણને આપેલો હોય તેના માટે ત્રિઘાત બહુપદી વિવરણ દાખલા મિત્રો આવતા માટે એક્સ્ટ્રા દાખલા હતા, અને હજી ત્યાર પછીનો આપણે એક લેક્ચર એક્સ્ટ્રા દાખલા માટેનો લઈશું, ત્યાર પછી આપણે નવા ચેપ્ટર પર જઈશું. થેન્ક યુ વેરી મચ.